આજના જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે હું કૃષ્ણ ભગવાનના બાળપણ વિશે થોડું કહીશ, જે તમે ધ્યાનથી સાંભળવા માટે વિનંતી. શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ સુદ આઠમને રોજ થયો હતો. કૃષ્ણ ભગવાનના જન્મ દિવસને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણની માતાનું નામ દેવકી હતું અને તેમના પિતાનું નામ વાસુદેવ હતું. કૃષ્ણ ભગવાનનો જન્મ કારાગૃહમાં થયો હતો. તેમના છ ભાઈઓ હતા. તેમને તેમના મામા કંસે પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. તેમ કૃષ્ણ ભગવાનના જન્મ પછી તેમના માતા પિતાએ તેમને પોતાના મિત્ર નંદજીના ઘરે મૂકવા નીકળ્યા, પણ ગોકુળ અને મથુરાની વચ્ચે યમુના નદી પાર કરવાની હતી. આ રાત્રે વરસાદ વરસતો હતો. યમુનાજીનું પાણી ભગવાન શ્રી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યા હતા. તેથી શ્રી કૃષ્ણના પિતાએ તેમને ટોકરીમાં માથા ઉપર લઈ લીધા અને નદી પાર કરી રહ્યા હતા. અને યમુનાજી પણ શ્રી કૃષ્ણના પગ સ્પર્શ કરી શાંત થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમની જોડે વાત કરી અને શ્રી કૃષ્ણને યશોદાજીના પાસે તેમની મૂકી તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા. અને બીજી બાજુ દ્વારા કૃષ્ણે આઠમા સંતાનની જાણ થઈ જતાં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા જતા તે કન્યા એક તે કન્યા